आज रोज सुरेंद्रनगर जिल्लामां चाली रहेली कोरोना रसीकरण कामगीरीमां राज्यना अमदावाद विभागना असिस्टंट डायरेक्टर डॉक्टर सतीश मकवाणा द्वारा शहेरनी गांधी होस्पिटल खाते मुलाकात लेवामां आवी हती। त्यां रसीकरण स्थळनी मुलाकात लेता आंगणवाड़ी विभागना बहेनोनी रसीकरण कामगीरी चाली रही हती, परंतु घणा बधा आंगणवाड़ी बहेनो रसी लेवा तैयार न हता। जे दरमियान सतीश मकवाणा द्वारा वढवाण अने सुरेंद्रनगर शहेरना सीडीपीओ अने मुख्य जिल्ला आरोग्य अधिकारी साथे राखीने तमाम बहनोने रसी विषे विस्तृत समजूती आपवामां आवी हती। त्यારબાદ ડોક્ટર સતીશ મકવાણાના મોટિવેશનથી 300 થી વધુ આંગણવાડી બહેનોએ રસીકરણ કરાવ્યું। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તબીબી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર મકવાણા દ્વારા બાકી રહેલા કર્મચારીઓને પણ અપીલ કરવામાં આવી હતી અને આ રસી લોકો માટે સલામત છે, તેમજ કર્મચારીઓ પણ રસી લે જેથી તેઓ પોતાના પરિવારની સલામતી રાખી શકે। આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે કોવિડ 19 વેક્સિનેશનનો જે આખે કાર્યક્રમ જે રાખેલો એની અંદર ખાસ કરીને અમારા હેલ્થકેર વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરોનું આજે આયોજન કરેલું, જે પણ રીતે આયોજન થયેલું છે એના અંદર ખૂબ સરસ રીતે તબક્કાવાર બધા જ બેનિફિશિયરી અત્યારે આવી રહ્યા છે। મેં વિઝિટ લીધી ત્યાં સુધી લગભગ 100 જેટલા બેનિફિશિયરી વેક્સિન લઈ લીધી છે। ખાસ મારે જે સંદેશો જે આપવાનો કે લોકો અફવાઓથી દૂર રહે, કોવિડ વેક્સિન જ્યારે ભારત સરકારના ડ્રગ રેગ્યુલેટર દ્વારા જ્યારે એને લીલી ઝંડી મળેલી હોય, સાથે સાથે ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશન દ્વારા એને પ્રમાણિત કરેલી હોય, ત્યારે આ વેક્સિન એકદમ સલામત અને સુરક્ષિત છે। વેક્સિન લીધા પછી સામાન્ય રીતે જે જગ્યાએ વેક્સિન આપી હોય ત્યાં સામાન્ય દુખાવો થાય અને કદાચ એક અથવા બે દિવસ સામાન્ય તાવ આવે, એ વેક્સિનની અસર સારી થઈ છે એવું કહેવાય। તેથી હું દરેક લોકોને નમ્ર અપીલ કરું છું કે અફવાઓથી દૂર રહે, વેક્સિન એકદમ સલામત અને સુરક્ષિત છે, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી। દરેક લોકો જ્યારે પોતાના રજીસ્ટર મોબાઈલ ઉપર મેસેજ આવે ત્યારે સેશન સાઇટ ઉપર જઈ અને વેક્સિન લે। ડોક્ટર સતીશ મકવાણા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અમદાવાદ રિજિયન, આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે કોવિડ 19 વેક્સિનેશનનો જે આખે કાર્યક્રમ જે રાખેલો એની અંદર ખાસ કરીને અમારા હેલ્થકેર વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરોનું આજે આયોજન કરેલું, જે પણ રીતે આયોજન થયેલું છે એના અંદર ખૂબ સરસ રીતે તબક્કાવાર બધા જ બેનિફિશિયરી અત્યારે આવી રહ્યા છે। મેં વિઝિટ લીધી ત્યાં સુધી લગભગ 100 જેટલા બેનિફિશિયરી વેક્સિન લઈ લીધી છે। ખાસ મારે જે સંદેશો જે આપવાનો કે લોકો અફવાઓથી દૂર રહે, કોવિડ વેક્સિન જ્યારે ભારત સરકારના ડ્રગ રેગ્યુલેટર દ્વારા જ્યારે એને લીલી ઝંડી મળેલી હોય, સાથે સાથે ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલર ઓર્ગેનાઇઝેશન દ્વારા એને પ્રમાણિત કરેલી હોય, ત્યારે આ વેક્સિન એકદમ સલામત અને સુરક્ષિત છે। વેક્સિન લીધા પછી સામાન્ય રીતે જે જગ્યાએ વેક્સિન આપી હોય ત્યાં સામાન્ય દુખાવો થાય અને કદાચ એક અથવા બે દિવસ સામાન્ય તાવ આવે, એ વેક્સિનની અસર સારી થઈ છે એવું કહેવાય। તેથી હું દરેક લોકોને નમ્ર અપીલ કરું છું કે અફવાઓથી દૂર રહે, વેક્સિન એકદમ સલામત અને સુરક્ષિત છે, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી। દરેક લોકો જ્યારે પોતાના રજીસ્ટર મોબાઈલ ઉપર મેસેજ આવે ત્યારે સેશન સાઇટ ઉપર જઈ અને વેક્સિન લે। જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।